હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ સ્ટડી ટેલર ધ હાર્દિક તમારા બધાનું અહીંયા ખૂબ જ સ્વાગત છે. આજે આપણે છ મેનું ધ હિન્દુનું ન્યૂઝ એડિટોરિયલ ડિસ્કશન જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક વર્મા એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો આજનો જે પહેલો આર્ટિકલ જે છે એ COVID-19 વિશેનો છે. જનરલી અત્યારે બધા આર્ટિકલ તેની સાથે સંબંધિત જ આવે છે, પરંતુ આની અંદરથી આ કેરળની પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. તો અન્ય રાજ્યો અને ભારત સરકાર કેરળ મોડેલ ઉપરથી શું શીખી શકે છે તે બધી વસ્તુ આની અંદર આપેલી છે. સો લેટ સ્ટાર્ટ. ધ માર્ક ઓફ ઝીરો, બરાબર. કેરળની અંદર અત્યારે ઝીરો નવા કેસ આવે છે, તો આની માટે કેરળે શું કરેલું છે, કેરળે કેવા કેવા સ્ટેપ ઉઠાવેલા છે, આની પાછળનું કારણ શું છે, કેરળ સફળ થઈ ગયું બરાબર ઝીરો માર્ક કરવામાં, તો તેનું કારણ શું છે તે આપણે જોઈએ. કેરળના સ્ટેપ્સ ઓન ધ વાયરસ આર ઇઝી ટુ ફોલો, બટ ઇટ્સ સક્સેસ રેટ ઇઝ ડિફિકલ્ટ ટુ રિપીટ, બરાબર. કેરળે જે પગલાઓ લીધેલા છે આર ઇઝી ટુ ફોલો, એ એકદમ સરળ છે ફોલો કરવા માટે, પરંતુ મુખ્ય વાત એ છે કે તે ફોલો કરવા જોઈએ, પરંતુ અન્ય રાજ્યો ફોલો કરતા નથી. વિથ કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીસ ઇન પ્લેસ ઇવન બિફોર ધ ફર્સ્ટ કેસ ઓફ નોવેલ કોરોના વાયરસ, કેરળે સૌથી પહેલું કરે તો શું કરી લીધું, આગોતરી રીતે લોકડાઉન કરી દીધું અને પૂર્વ માહિતી દ્વારા પૂર્વ પગલાઓ લઈ લીધા, બરાબર. જ્યારે પાણીની જરૂર પડે ત્યારે કૂવો ખોદવાનું કાર્ય કરેલું નહીં, પરંતુ પૂર્વ પગલાઓ લઈ લીધા. જ્યારે પહેલો કેસ નોંધાયો ન હતો એ પહેલાં પણ પગલાં લઈ લીધા. ઓન મે ફર્સ્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, 1 મે 3 મે અને 4 મે, આ એવા દિવસો છે કે જ્યારે COVID-19 ઝીરો કેસ આવેલા છે ત્યાં કઈ જગ્યાએ, કેરળની અંદર, બરાબર. પછી જો અહીંયા આજે બધું વચ્ચે આપેલું છે એની અંદર કેટલા કેસ છે, બધા વૃદ્ધ લોકો જે છે એને પણ COVID-19 હરાવી અને પાછા આવી ગયા, 500 જણા બચી ગયા, એ બધું આપેલું છે, પરંતુ આપણી માટે એ મહત્વનું છે નહીં. જે મહત્વનું છે એ હું ચલાવું છું, બરાબર. કન્ટેનમેન્ટ સક્સેસ, તેઓ રોગને કન્ટેન કરવામાં, તેને દૂર રાખવામાં સફળ રહ્યા. કઈ રીતે, તો કે નો, હાઉ કેરલા ડીડ નોટ વેઇટ ફોર ડાયરેક્શન ફ્રોમ ધ સેન્ટર બટ ઇન્સ્ટેડ લેટ ફ્રોમ ધ ફ્રન્ટ, બરાબર. કેરલે કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો આદેશ આવે, કેન્દ્ર સરકાર એમ કહે કે લોકડાઉન કરો પછી કરવી, એની કોઈ રાહ જોઈ નહીં. એની બદલે શું કર્યું, કેરલાએ જાતે જ તે પગલાં લીધા અને અર્લી લોકડાઉન એટલે કે વહેલા લોકડાઉન કરી દીધું અને વહેલા આની સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી. નંબર ઓફ કેસીસ ઇન્ક્રીઝ ટુ 12 ઓન March 10, અ ડે બિફોર WHO ડિક્લેર ધ કોરોના વાયરસ અ પેન્ડેમિક. WHOએ 11 માર્ચ હતી ત્યારે આને મહામારી એટલે કે પેન્ડેમિક ઘોષિત કરી, પરંતુ એના એક દિવસ પહેલાં એટલે કે 10 માર્ચથી તે કેરળે બધી વસ્તુ શટડાઉન કરવાની ચાલુ કરી દીધી. શટડાઉન એટલે કે બંધ કરવાનું. કઈ કઈ વસ્તુ, ઓલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન, બધી શૈક્ષણિક સંસ્થાઓ એન્ડ એન્ટરટેનમેન્ટ સેન્ટર, મૂવી જોવાનું થિયેટર ને આ બધી વસ્તુ, હોટલ ને એ બધું બેન્ડ, લાર્જ ગેધરિંગ, મોટા પ્રમાણમાં લોકોને ભેગા થવા ઉપર બેન્ડ, પ્રતિબંધ મૂકી દીધો, બરાબર. એન્ડ રિપીલ્ડ પીપલ ટુ અવોઇડ વિઝિટિંગ રિલિજિયસ પ્લેસ, બરાબર. ધર્મસ્થાનો અને આ બધી જગ્યાએ જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. બીજું અહીંયા એ પણ કહી શકાય છે કે કેરળની સફળતા પાછળનું એક બીજું કારણ એ છે કે કેરળમાં આની પહેલાં પણ આવી એક મહામારી આવી ગઈ છે. કઈ, તો કે 2018ની અંદર નિપા વાયરસ આવેલો હતો. નિપા વાયરસે 2018ની અંદર સૌથી વધુ તબાહી જે છે એ કેરળમાં મચાવી હતી. અને તમને ખ્યાલ જશે કે હંમેશા દરેક વ્યક્તિ જે છે એ પોતાની અસફળતાઓમાંથી શીખે છે, પોતે જે જે જગ્યાએ નિષ્ફળ થયેલો હોય તે જગ્યાએથી શીખે છે. તો 2018ની અંદર કેરળમાં નિપા વાયરસ આવી ગયો હતો, તો ત્યારે તેમને ઘણી બધી વસ્તુ શીખી ગયેલા હતા, તો ત્યારે જે શીખેલા હતા એનું અત્યારે અનુકરણ કરેલું છે. તે સમયે કેરળા મોડેલ અને અત્યારે પણ કેરળા મોડેલની ખૂબ ચર્ચા થઈ રહી છે. બીજું એક કારણ આપેલું છે, જો પહેલું કારણ તો શું કહી દીધું કે એમણે વહેલા પગલાં લઈ લીધા તે, બીજું કારણ શું કીધું, તો કે નિપા વાયરસ 2018માં આવેલો હતો, બરાબર, તો તેમાંથી તેઓ ઘણું બધું શીખેલા હતા. ત્રીજું છે વેરી ગુડ હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય માટેનું હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે તેમની માટે તેમની પાસે ખૂબ સારું છે, બરાબર. હોસ્પિટલની એ બધી વસ્તુ સારી. પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર એટલે કે PHC, ગામડાની અંદર નાના નાના જે દવાખાના હોય એને PHC પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર કહેવાય, તેની પરિસ્થિતિ પણ ખૂબ જ સારી છે એવું કહેવામાં આવે છે, બરાબર. બીજું, તો ત્રીજું કારણ આ થઈ ગયું. આગળનું જોઈએ, ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જે પ્રકારની સૂચનાઓ આપી એની પહેલા તેમને સારી રીતે વર્તન કરી દીધું. કોણે, કેરળે. ICMR શું સૂચના આપે છે અને ICMR કેવા પ્રકારના આદેશો આપે છે એ બધાની રાહ જોઈ નહીં, પરંતુ જાતે તે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને આ બધું કાર્ય કરી દીધું, બરાબર. એન્ટાયર હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક ઇન ટેન્ડેમનો મતલબ થાય ક્રમસર, એક પછી એક, બરાબર. હેલ્થ કેર સિસ્ટમ જે છે એ ટેન્ડેમ રીતે વર્ક કરવા માંડી, એક પછી એક, બધા એકબીજા ઉપર આધાર રાખીને, કારણ કે જો આવી બધી પરિસ્થિતિમાં એકબીજાના સહયોગથી તે આગળ વધી શકે. કોઈ એક વ્યક્તિ આવીને એમ ન કહે કે ના ના હાલો તમે બધા ઘરે જતા રહો હું એકલો બધું કરી નાખીશ, એવું ચાલે નહીં, બરાબર. ટેન્ડેમ હોવું જરૂરી છે, એટલે કે ક્રમશઃ એકબીજાનો સાથ સહકારથી કરવું જરૂરી છે, બરાબર. પોલિટિકલ લીડરશીપ
ત્યાંની રાજકીય નેતૃત્વ પણ ખૂબ સારું હતું, બરાબર. કમ્પ્લીટ ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ ગવર્મેન્ટ, સરકારે પણ ખૂબ સારો સાથ સહકાર આપેલો હતો. બ્યુરોક્રેસી એટલે અમલદાર સાહો, અમલદારશાહી, અમલદાર લોકો એટલે કે નોકરિયાત વર્ગના જે લોકો હતા તેમણે પણ આની અંદર સારું એવું યોગદાન આપેલું હતું. અને ખૂબ મહત્વનું અને મારા મત પ્રમાણે જે ફર્સ્ટ નંબરે આવવું જોઈએ એ કારણ છે આ હાઈ લિટરસી ટુ હેવ પ્લેડ અ પિવોટલ. પિવોટલનો મતલબ થાય ઇમ્પોર્ટન્ટ, પિવોટલનો મતલબ થાય ખૂબ જ મહત્વનું, બરાબર. જો પહેલા આ પિવોટલ સમજાવી દો, પિવોટલ એટલે વેરી ઇમ્પોર્ટન્ટ. ઇંગ્લિશના પેપરની અંદર પૂછે કે વેરી ઇમ્પોર્ટન્ટનો સિનોનિમ શું થાય તો આવે પિવોટલ, બરાબર. તો સૌથી મહત્વનો રોલ કોને ભજવેલો છે તો તે છે હાયર લિટરસી. તમને ખ્યાલ જશે કે કેરળની અંદર લિટરસી એટલે કે લિટરસીને ગુજરાતીમાં શું કહેવાય, લિટરસીનું પ્રમાણ ત્યાં ખૂબ જ વધારે છે, બરાબર. એટલે કે ત્યાં ભણેલા ગણેલા લોકો વધારે છે, ભણેલા ગણેલા લોકો વધારે છે. નિરક્ષરતા ત્યાં ઓછી છે, નિરક્ષરતા ઓછી છે, અભણ લોકો ઓછા છે, બરાબર. આખા ભારતની અંદર સૌથી વધુ લિટરસી રેટ ત્યાં છે, બરાબર. તો ભણેલા ગણેલા લોકો વધારે હોય તેના કારણે ફાયદો એ થાય કે સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો આદેશ આપવામાં આવે અથવા લોકડાઉનમાં રહેવાનું કહેવામાં આવે, ક્વોરન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવે, ઘરમાં રહેવાનું કહેવામાં આવે, તો તેઓ કંઈક સમજે, બરાબર. થોડી ઘણી વસ્તુ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને કંઈક વસ્તુ સમજી શકે, સાયન્ટિફિક માનસ ધરાવી શકે, વૈજ્ઞાનિક માનસ ધરાવી શકે અને વ્યવસ્થિત વિચારી શકે. બાકી અમુક જે અભણ લોકો હોય એમને આ પ્રકારના લોકડાઉનની એની અંદર કહેવામાં આવે તો તેઓ તેમની બુદ્ધિનો ઉપયોગ કરે અને એમને એમ કે ના ના, સરકાર તો બધું કીધે રાખે, આવા રોગ તો કંઈ થતા હશે આપણને, હું તો બહારે ફરવાનો છું, મને મજા આવે એવું હું કરું, હું ક્યાંય ઘરે રહીશ નહીં, બરાબર. તો લોકો અમુક જે અભણ લોકો હોય એમનો આ પ્રકારનો જે એટીટ્યૂડ હોય, આ પ્રકારનો એટીટ્યૂડ, તો તેના કારણે પણ આ જે મહામારી વધારે પડતી થઈ રહી છે, બરાબર. તો હાઈ લિટરસી રેટ એ હંમેશા તમારે યાદ રાખવાનું છે કે ભણેલા ગણેલા લોકો હોય તો સરળતાથી સમજી શકે છે, બરાબર. તો આ બધા કારણો આની અંદર આપેલા છે, આના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આપણે થોડીક ચર્ચા કરી લઈએ કેરળમાં લિટરસી રેટ એટલે કે સાક્ષરતા પ્રમાણ. જો હા, લિટરસીને ગુજરાતીમાં શું કહેવાય, સાક્ષરતા કહેવાય, સાક્ષરતા. સાક્ષરતા પ્રમાણ ત્યાં કેટલું છે, 93.91% અહીંયાનું સાક્ષરતા પ્રમાણ છે. એટલે કે 100 માંથી 93 લોકો એવા છે કે જે ત્યાં ભણેલા ગણેલા છે. ભારતની અંદર સાક્ષરતા પ્રમાણ છે 74%, બરાબર. ભારતની અંદર 74% છે અને ગુજરાતનું પણ તમને ખબર હોય છે, ગુજરાતનું સાક્ષરતા પ્રમાણ છે 80%ની આજુબાજુ, 80%થી ઓછું, 79.31%, બરાબર. ત્રણેયનું તમારે યાદ રાખવાનું છે, ગુજરાતનું, ભારતનું અને કેરળનું. કેમ, કારણ કે કેરળમાં સૌથી વધુ આ લિટરસી રેટ છે. ફરીથી જોઈ લઈએ, કેરળનો 93%, ઇન્ડિયાનો 74% અને ગુજરાતનો 79% એટલે કે 79%, બરાબર. ટેન્ડેમ એટલે જો ક્રમશઃ, હમણાં મેં તમને કીધું, અહીંયા તમે જોઈ શકો છો, એકની પાછળ એક એમ બે કે વધુ ઘોડા છોડીને હાંકવામાં આવતું વાહન, એવી વસ્તુ કે જ્યાં પરસ્પર આપણે સહયોગ દ્વારા કાર્ય કરતા હોય તો તેને ટેન્ડેમ કહેવાય, ટેન્ડેમ કહેવાય, બરાબર. ટેન્ડેમ. આગળ વાત કરીએ, જો કેરળને અહીંયા મેપમાં પણ જોઈ લઈએ તો કેરળ, જો અહીંયા ગુજરાત છે, બરાબર, ગુજરાત જોઈ શકીએ છીએ, આ ભારતનો મેપ છે અને કેરળ દક્ષિણ ભારતનું રાજ્ય છે, તો અહીંયા કેરળ તમે જોઈ શકો છો, બરાબર. કેરળ આ ગુજરાત, બરાબર. કેરળમાં વેસ્ટર્ન ઘાટની પર્વતમાળા પણ આવેલી છે, આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ, આગળનો આર્ટિકલ શું છે, તો આગળનો આર્ટિકલ છે ઇન્ડિયા નીડ્સ અ બિગ સ્ટિમ્યુલસ પેકેજ, અભિજીત બેનર્જી. અભિજીત બેનર્જી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ભારતને અત્યારે ખૂબ જ મોટા પેકેજની જરૂર છે, સરકારે સૌથી વધારે પડતો ખર્ચો કરવાની જરૂર છે. પહેલો પ્રશ્ન એ છે કે અભિજીત બેનર્જી કોણ છે, બરાબર. અભિજીત બેનર્જી, આ તો હું પહેલી વાર નામ સાંભળું છું. તો અત્યારે તમને જણાવી દઉં કે અભિજીત બેનર્જી એક ભારતના એક વ્યક્તિ છે અને આ એવા વ્યક્તિ છે કે જેમને નોબેલ પ્રાઇઝ મળેલો છે, નોબેલ પ્રાઇઝ, બરાબર. નોબેલ પ્રાઇઝ એટલે શું, એ તો તમને ખ્યાલ જ હશે કે એક પ્રકારનો સર્વોચ્ચ એવોર્ડ છે, એક પ્રકારનો સર્વોચ્ચ એવોર્ડ છે, બરાબર. નોબેલ પ્રાઇઝ અભિજીત બેનર્જી અને તેમના પત્ની એસ્ટર ડફલો, આ બંનેને નોબેલ પ્રાઇઝ મળેલો છે આ વર્ષે, આ વર્ષે એટલે કે 2020ની અંદર, બરાબર. અને અભિજીત બેનર્જી અને એસ્ટર ડફલો બંનેને કઈ કયા ક્ષેત્રે આ એવોર્ડ મળેલો છે, તો ઇકોનોમીની અંદર એવોર્ડ મળેલો છે. કોની અંદર, ઇકોનોમીની અંદર. તો એમને એવું તો શું કાર્ય કરેલું હતું કે એમને એવોર્ડ મળી ગયો, એમને એવું કાર્ય કરેલું હતું, પોવર્ટી એલિવિએશન એટલે કે ગરીબી દૂર કરવા માટેનું કાર્ય કરેલું હતું. કોણે, અભિજીત બેનર્જી અને એસ્ટર ડફલો. શેની માટે, ગરીબી દૂર કરવા માટે, પોવર્ટી એલિવિએશન. તેમને દરેકે દરેક વ્યક્તિના ઘરે ઘરે જઈને, બરાબર, વ્યક્તિના ઘરે ઘરે જઈ અને રિસર્ચ કરેલું હતું કે ગરીબી કઈ રીતે દૂર કરી શકે. અત્યાર સુધી જનરલી કોઈ પણ અર્થશાસ્ત્રી હોય, ઇકોનોમિસ્ટ હોય, તો તે પોલિસી બનાવી અને પછી કહેતા હોય કે આવી રીતે ગરીબી દૂર કરો, નામ કરો, તેમ કરો. પરંતુ આ અભિજીત બેનર્જીએ એક સુંદર કાર્ય એ કરેલું હતું કે ડાયરેક્ટ થિયરીકલ રીતે કોઈ પણ થિયરી નથી આપી, સિદ્ધાંત, કોઈ પણ સિદ્ધાંત એમને નથી આપ્યો, પરંતુ પ્રેક્ટિકલ અપ્રોચ અપનાવેલો હતો. ડાયરેક્ટ લોકોના ઘરે ઘરે ગયા અને જે ગરીબ લોકો હતા તેમની હાલત જોઈ, તેમની પરિસ્થિતિ જોઈ અને એની પછી સિદ્ધાંત આપેલો હતા, બરાબર. એટલે આ અભિજીત બેનર્જી જે કંઈ પણ વાત કહે, બરાબર, તો એ આપણે માનવી જોઈએ.
એમ તો જનરલી તમને ખ્યાલ જ હશે કે પાનના ગલે ઉભા હોય ઘણા બધા વ્યક્તિઓ, તો એ પણ સરકારને ઘણી બધી સલાહ આપતા હોય કે મોદીએ આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ, પરંતુ એમની સલાહ માનવી ન માનવી એ તો તમને ખ્યાલ જ હશે. પરંતુ અભિજીત બેનર્જી જેવા વ્યક્તિ કે જે નોબેલ પ્રાઇઝ વિજેતા હોય તો તેમની વાત માનવી જોઈએ, બરાબર. તો એમને શું કીધું કે અત્યારે મુખ્ય વસ્તુ છે ડિમાન્ડ વધારવાની, લોકો ડિમાન્ડ જ કરી રહ્યા નથી, બધી જ વસ્તુ જે છે એ ડિમાન્ડ અને સપ્લાય ઉપર ચાલતી હોય, ડિમાન્ડ અને સપ્લાય ઉપર. લોકો અત્યારે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કરી રહ્યા નથી. કેમ નથી કરી રહ્યા? કારણ કે લોકો પાસે પૈસા નથી. તો અભિજીત બેનર્જી દ્વારા એવું કહેવામાં આવે છે કે સરકારે ડાયરેક્ટ તે લોકોના બેંક એકાઉન્ટની અંદર પૈસા નાખવા જોઈએ, કારણ કે જો સરકાર લોકો પાસે પૈસા આવશે તો ડાયરેક્ટ તેઓ ડિમાન્ડ કરશે, અને ડિમાન્ડ કરશે તો સપ્લાય વધશે, અને તો પછી ઇકોનોમી એટલે કે અર્થતંત્રનું ચક્ર જે છે એ ફરતું થઈ જશે. મુખ્ય વાત શું કહેવામાં આવે છે? મુખ્ય વાત એવું કહેવામાં આવે છે કે લોકોના બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ પૈસા આપો, બરાબર. એવું હું નથી કહેતો, આ અભિજીત બેનર્જી કહે છે, બરાબર. ફ્રોમ ઇસ્યુઇંગ ટેમ્પરરી રેશન કાર્ડ ફોર પ્રોવાઇડિંગ ફૂડ રેસ, બીજો પણ મહત્વનો પોઈન્ટ આપેલો છે, બરાબર. રઘુરામ રાજનને એ બધા લોકો પણ આ જ વાત કહે છે કે અત્યારે થોડાક સમય માટે ટેમ્પરરી રેશન કાર્ડ ઇસ્યુ કરવાની જરૂર છે, કારણ કે જો ઘણા બધા માઇગ્રન્ટ લોકો એટલે કે સ્થળાંતર કરવાવાળા જે મજૂરો જે છે એ અમુક રાજ્યની અંદર ફસાઈ ગયેલા છે, તો તેની પાસે રેશન કાર્ડ જ છે નહીં. સરકાર એવું કહે છે કે અમે આ રેશન કાર્ડની અંદર વધારાનું અનાજ આપશું, અને આ વધારાનું અનાજ આ કોવિડ 19 સામે લડવા માટે ફાયદારૂપ થશે. પરંતુ ઘણા બધા મજૂરો એવા છે કે જેમનું રેશન કાર્ડ તો તેમના ગામડે પડેલું છે, તેમના બીજા રાજ્યની અંદર પડેલું છે, અને અત્યારે તેઓ બીજા રાજ્યમાં ફસાઈ ગયેલા છે, તો તેની માટે શું કરવું? તો તેની માટે આ એવું કહે છે કે ટેમ્પરરી રેશન કાર્ડ બનાવવાની કોઈ યોજના લઈ આવો, ટેમ્પરરી કોઈને રેશન કાર્ડ આપી દો, બરાબર. એવી કહેવામાં આવેલી છે વાત રિગાર્ડ ટુ માઇગ્રન્ટ વર્કર્સ, બરાબર. માઇગ્રન્ટ વર્કર્સ ઉપર વધારે પડતું ધ્યાન આપવું જોઈએ. અને બીજી એક મહત્વની વાત એ કહી દઉં કે માઇગ્રન્ટ વર્કર એટલે કે સ્થળાંતર કરતા લોકો જે છે એનો ડેટા સરકાર પાસે છે જ નહીં. સરકારની એવી કોઈ પોલિસી છે ને, એવી અત્યાર સુધી કોઈ પણ પોલિસી આવેલી નથી કે જેમાં માઇગ્રન્ટ વર્કર એટલે કે સ્થળાંતર કરવાવાળા લોકો જે છે એનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ છે એવું દર્શાવતી કોઈ પોલિસી બનાવેલી નથી. જો કોઈ એવી પોલિસી બનાવવામાં આવે અને જો કોઈ એવો ડેટા સામે આવે, એવી કોઈ વિગત સામે આવે કે જેમાં ખ્યાલ આવે કે માઇગ્રન્ટ વર્કર્સ સ્થળાંતર કરવાવાળા મજૂરો જે છે એનું ભારતીય અર્થતંત્રમાં શું યોગદાન છે, બરાબર. જનરલી નહીં તો આપણને શું લાગે, બરાબર, માઇગ્રન્ટ વર્કર્સ એમનું તો શું કંઈ યોગદાન હશે નહીં, બરાબર. પરંતુ અત્યારે આપણને ખબર પડી રહી છે કે તેમનું પણ ઘણું બધું યોગદાન છે, તો તેનો પણ ડેટા લાવવાની જરૂર છે, તેની વિગતો તેના આંકડાની બધું જાણી અને પછી સર્ચ કરવાની રિસર્ચ કરવાની જરૂર છે. એમએસએમઈનું ફૂલ ફોર્મ તમને ખબર હોય છે, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ, બરાબર. એ પણ ભારતના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વનું છે. જો બીજી અહીં વાત કરીએ, અને આજે અભિજીત બેનર્જી જે છે એ પણ કંઈ એમને હવામાં વાત કરતા નથી, એમને કહે છે કે લોકોના બેંક એકાઉન્ટમાં પૈસા આપવા જોઈએ, બરાબર. તો આવું કંઈ ભારત પૈસા આપશે તો કંઈ ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ નહીં બની જાય. અમેરિકાએ પણ એવું જ કરેલું છે, જાપાને પણ એવું જ કરેલું છે, અને યુરોપ પણ એવું જ કરી રહ્યા છે, બરાબર. અમેરિકા દ્વારા તો દરેક વ્યક્તિના એકાઉન્ટમાં 90,000 રૂપિયા આપવામાં આવે છે, બરાબર. 90,000 રૂપિયા આપવામાં આવે છે. અને અહીંયા બીજી વાત કરવામાં આવેલી છે કે ભારત જે છે એ હજી GDPને 1% જેટલો ખર્ચ કરવાની વાતો કરી રહ્યું છે. હજી વાતો કરી રહ્યું છે કે GDPને 1% જેટલું આપણે ખર્ચ કરશું, જ્યારે અમેરિકાએ તો GDPના 10% જેટલો ખર્ચો કરી પણ નાખ્યો છે, બરાબર. એટલે કે આ વાતો કરવાનું અને મૂકી અને કંઈક કાર્ય કરવાનું શરૂ કરવું જોઈએ સરકાર દ્વારા. સરકાર ઉપર આકરા પ્રહારો કરેલા છે. સ્પેન્ડિંગ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ રિવાઇવ ધ ઇકોનોમી. ટૂંકમાં વાત કરીએ તો આખી વાતની અંદર ખાલી એટલી જ વાત કહેવામાં આવી છે કે સરકાર દ્વારા ખર્ચ કરવો જોઈએ, લોકો ઉપર લોકોના બેંક એકાઉન્ટમાં પૈસા આપવા જોઈએ. ટેમ્પરરી રેશન કાર્ડ વિશેની વાત પણ તમે યાદ રાખજો, બરાબર. ટેમ્પરરી રેશન કાર્ડ જે છે એના વિશે અમર્ત્ય સેન અને રઘુરામ રાજને પણ કીધું રહ્યું છે, બરાબર. રઘુરામ રાજને પણ એની ઉપર ફોકસ કરેલો છે. રઘુરામ રાજન, ડૉક્ટર રઘુરામ રાજન, ભારતના RBIના પૂર્વ ગવર્નર હતા, બરાબર. તેમની પણ વાતમાં મહત્વનું હોય છે, કારણ કે તેમને પણ સારા સારા સુઝાવ આપે છે. આગળ અહીંયા જોઈ શકો છો તમે કે અભિજીત બેનર્જી અને એસ્ટર ડફલો નોબેલ કપલ, બરાબર, ફાઇટિંગ પોવર્ટી, અહીંયા બંનેના ફોટો પણ જોઈ શકો છો. તો હવે આગળનો આર્ટિકલ જોઈએ. આગળનો આર્ટિકલ છે દરબાર મૂવ બર્ડન એક્સચેક યુઅર સેઝ જે એન્ડ કે HC, બરાબર. જમ્મુ કાશ્મીરની હાઈકોર્ટે એવું કીધું છે કે દરબાર મૂવના કારણે સરકાર ઉપર, સરકારી તિજોરી ઉપર, સરકારના ખજાના ઉપર ઘણો બધો ભાર પડે છે, બરાબર. સરકારના ઘણા બધા પૈસા વપરાય છે. પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે દરબાર મૂવ એટલે શું, બરાબર. દરબાર મૂવ એટલે શું એ ક્વેશ્ચન ડાયરેક્ટ જ પૂછાઈ શકે છે. તો દરબાર મૂવ એટલે જમ્મુ કાશ્મીરની અંદર તમને ખ્યાલ હશે કે પાટનગર કેટલા છે બે. એક તો કાશ્મીર અને એક શ્રીનગર, બરાબર. તો શિયાળાની અંદર અને ઉનાળાની અંદર બંને દરમિયાન પાટનગર ત્યાંના બદલાતા રહે છે.
બરાબર, શિયાળામાં પણ અલગ પાટનગર હોય અને ઉનાળામાં પણ અલગ પાટનગર. જો તો જે આ પાટનગર બદલાવાની જે પ્રક્રિયા જે છે એને દરબાર મૂવ કહેવામાં આવે છે. એને દરબાર મૂવ કહેવામાં આવે છે. મૂવનો મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. મૂવનો મતલબ શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો દરબાર મૂવ એવો ડાયરેક્ટ જ ક્વેશ્ચન પૂછે કે દરબાર મૂવ શું છે, તો જમ્મુ કાશ્મીરનું પાટનગર બદલવાની પ્રક્રિયા જે છે એને દરબાર મૂવ કહે છે. બરાબર, તો સેન્ટર યુટી અર્જન્ટ ટુ ટેક અ ફાઇનલ કોલ. હાઈકોર્ટ એવું કહે છે કે આનાથી એક્સચેક્યુઅર વધારે આવે છે, એટલે કે વધારે ખર્ચો આવે છે, સરકારની તિજોરી ઉપર બર્ડન ભાર પડે છે. બરાબર, દરબાર મૂવ એટલે યાદ રાખજો તમે. હવે આ દરબાર મૂવ જે છે એ 148 વર્ષ જૂની પરંપરા છે. 148 વર્ષ પહેલાં આને શરૂ કરવામાં આવેલી હતી. બરાબર, શ્રીનગર અને જમ્મુ વચ્ચે આ પાટનગર જે છે એ ફેરવામાં આવ્યું. હવે જો અહીંયા હું તમને પહેલાં બીજી વાત સમજાવી દઉં કે તમને એવું થતું હશે અથવા તો તમે જીકેની બુકની અંદર પ્રશ્ન વાંચેલો હશે કે કયું એવું પાટનગર છે કે જે શિયાળામાં અને ઉનાળામાં ફેરવામાં આવે છે, તો વાંચેલો હશે જવાબ કે જમ્મુ કાશ્મીર. તો ત્યારે કદાચ તમે એટલું ડિટેલમાં ઊંડાણપૂર્વક વિચારેલું નહીં હોય, ખાલી તમે એટલું વિચારેલું હશે કે બરાબર હાલો જમ્મુ કાશ્મીરની અંદર શું શિયાળામાં અલગ પાટનગર, ઉનાળામાં અલગ પાટનગર. પરંતુ થોડુંક ડિટેલમાં વિચારીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ ખાલી એક પાટનગર જ નથી બદલાતું. આપણને જેટલું સહેલું લાગે એટલી સરળતાથી આ પાટનગર બદલાઈ જતું નથી. કારણ કે આ પાટનગર બદલવામાં ઘણી બધી જહેમત, ઘણી બધી તકલીફ, ઘણી બધી પ્રોબ્લેમ્સ ઉઠાવવી પડે છે. કઈ રીતે? પહેલી જ વાત આપણે જોઈએ તો એક જગ્યાએ જે પાટનગર હોય બરાબર, તો ત્યાંથી જ્યારે બીજી જગ્યાએ પાટનગર ટ્રાન્સફર કરવાનું હોય તો જેટલી પણ ફાઇલ હોય, જેટલા પણ ડિપાર્ટમેન્ટ હોય, જેટલા પણ ઓફિસર હોય, જેટલી પણ બધી વસ્તુ હોય એ બધી ડાયરેક્ટ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવી પડે છે. તો એની માટે ઘણા બધા રિસોર્સિસ, ઘણા બધા પૈસા અને ઘણી બધી વસ્તુ વેડ થાય છે. બરાબર, આને તમે માત્ર ખાલી એક જીકેના પ્રશ્ન તરીકે કે એવી રીતે ન લો કે એક લીટીની અંદર વાંચી લીધું અને પૂરું કરી દીધું. આની ઉપર તમે થોડુંક વિચારો કે એક જગ્યાએથી પાટનગર બીજી જગ્યાએ જ્યારે સ્થળાંતર કરવામાં આવે તો કેટલા બધા લોકો એની માટે હેરાન થાય છે. બરાબર, કારણ કે જે ઓફિસરો હોય, જે એની અંદર કામ કરતા હોય એમનું પણ જે ઓફિસ રહી એ બદલાઈ જાય. બધા કાગળિયા, બધી ફાઇલો, બધા ડોક્યુમેન્ટ્સ, આ બધી વસ્તુ બીજી જગ્યાએ લઈ જવી પડે. આની માટે મેન પાવર, રિસોર્સિસ, પૈસા આ બધી વસ્તુ વપરાય છે. બરાબર, એટલે જમ્મુ કાશ્મીરની હાઈકોર્ટે એવું કીધું કે આ બંધ કરવાની જરૂર છે. બરાબર, જમ્મુ કાશ્મીરની કોર્ટની અંદર ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ અને જસ્ટિસ રજનીશ ઓસવાલને આ બધાએ વાત કરીને એવું કીધું કે દરબાર મૂવ જે છે બંધ કરવી જોઈએ, પરંતુ હજી કરેલી નથી. તો આપણે એના વિશે વાત કરીએ. બીજું શું આપેલું છે? તો બીજું આપેલું છે મની, રિસોર્સિસ એન્ડ ટાઈમ. બરાબર, એ હું તમને પહેલાં કે આના કારણે શું થાય છે, પૈસા પણ વપરાય છે, સંસાધનો પણ વપરાય છે અને સમય પણ બદલાય છે. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલવામાં ઘણી બધી વાતો લાગે છે. 1872ની અંદર શરૂઆત કરવામાં આવેલી હતી ડોગરા મોનાર્ચ દ્વારા. મોનાર્ચ એટલે કે રાજા, ડોગરા વંશના રાજા દ્વારા શરૂઆત કરવામાં આવેલી હતી. બરાબર, ડોગરા વંશના રાજા દ્વારા. રિજિયોનલ પાર્ટીઝ એડવોકેટ ડેટ. હવે જો બીજા બધા હાઈકોર્ટને એ બધા લોકો તો એવું કહે છે કે આ દરબાર મૂવ બંધ કરી દેવી જોઈએ. કેમ? કારણ કે પૈસાના બધી વસ્તુ વપરાય છે. પરંતુ ત્યાંની સ્થાનિક પાર્ટીઓ, રિજિયોનલ પાર્ટી, સ્થાનિક પાર્ટીઓ એવું કહે છે કે આ બંધ કરવું જોઈએ નહીં. કેમ? કારણ કે આ જે પરંપરા જે છે એ લોકોના ઇમોશનલ, લોકોની જે ફિલિંગ, લોકોની જે લાગણી જે છે એની સાથે જોડાયેલી છે. બરાબર, અને આના કારણે જમ્મુના લોકો અને શ્રીનગરના લોકો એક અલગ જ પ્રકારના બંધનથી, અલગ જ પ્રકારની લાગણીથી જોડાયેલા છે. તો આપણે એ લોકોની લાગણીને ખેસ પહોંચાડવી ન જોઈએ અને એટલે આ ચાલુ રાખવી જોઈએ દરબારનું. બરાબર, તો બંને પ્રકારના તર્ક છે એ બંને તમારે યાદ રાખવાના છે કે એક રીતે પૈસા પણ વપરાય છે, રિસોર્સિસ પણ બદલાય છે અને આ બીજી વસ્તુ આ પણ છે કે ત્યાંની લાગણી પણ જોડાયેલી છે લોકોની. 1872માં શરૂઆત થઈ હતી ડોગરા વંશના રાજા દ્વારા. એ રાજાનું નામ શું હતું? મહારાજા રણબીરસિંહ. બરાબર, તો ડાયરેક્ટ એવો ક્વેશ્ચન પૂછે કે કોણે શરૂઆત કરેલી હતી? તો રણબીરસિંહ. દરબાર મૂવનો મતલબ પણ સમજી ચૂક્યા છો તમે. હવે આપણે આગળનો આર્ટિકલ જોઈએ. આગળનો આર્ટિકલ શું છે? તો આગળનો આર્ટિકલ છે ડેન્જરસ ડ્રિફ્ટ. બરાબર, એન્કાઉન્ટર્સ ઇન કાશ્મીર આર ઓન ધ રાઇઝ, ટેકિંગ અ ડિસપ્રોપોર્શનિયેટ ટોલ ઓન સિક્યુરિટી પર્સનલ. બરાબર, શું વાત કરવામાં આવી છે? આપણે આની પહેલા પણ વાત કરેલી હતી કે કાશ્મીરની અંદર જે કર્નલ ઉપર ગોળીબાર કરવામાં આવેલો હતો તો તેની અંદર ભારતના પાંચ જવાનો જે છે એ શહીદ થઈ ગયા હતા, જ્યારે આતંકવાદી ખાલી બે જ મરેલા હતા. બરાબર, ટોટલ 7 જણા મરી ગયા, એની અંદરથી 2 આતંકવાદી હતા અને 5 ભારતના જવાન હતા. હવે અહીંયા આખા આર્ટિકલમાં રાઇટર દ્વારા એવું કહેવામાં આવે છે કે ભારતના જે 5 જણા મરી ગયા તો એ કંઈ જેવા તેવા અથવા આમ જવાન હતા નહીં. બરાબર, એ ઉચ્ચ કક્ષાના આર્મીની અંદર ઉચ્ચ કક્ષાના લોકો હતા. કેવા? ઉચ્ચ કક્ષાના, કર્નલ લેવલના ઓફિસર્સ હતા. બરાબર, કર્નલ લેવલના, નાના નાના ઓફિસર હતા નહીં કે સિપાઈ કે એવા કોઈ હતા નહીં જે યુદ્ધ થતું હોય અને જે ફ્રન્ટ રોની અંદર, પહેલી લાઈનની અંદર હોય એવા લોકો હતા નહીં, એવા આમ સૈનિકો હતા નહીં, પરંતુ ઉચ્ચ કક્ષાના સૈનિકો હતા. તો આ બધાને આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવેલા. તો આ એક ખરેખર વિચારવાલાયક અને ચિંતાવાળી બાબત છે. અને બીજું એ પણ, આપણે તો ખાલી 2 જણાને મારી ગયા અને બીજું 1 કલાકની અંદર આવી અને આટલા બધા
આપણા ઓફિસરોને મારીને જતા રહ્યા તો ભારત માટે વિચારવાની વાત છે. તો ભારતે એની પોલિસી બદલવી જોઈએ અને એના વિશે કંઈક કરવું જોઈએ. સિક્યોરિટી પર્સનલ, ભારતની સુરક્ષા જે છે એની માટેની અલગ પોલિસી બનાવવી જોઈએ. બરાબર, કઈ જગ્યાએ આ બધી વસ્તુ થઈ હતી? તો હાંડવારા, ઇન હાંડવારા એ ગામનું નામ છે. હાંડવારા શું ગામનું નામ છે? જમ્મુ કાશ્મીરની અંદર. અને કુપવારા ડિસ્ટ્રિક્ટ. બરાબર, ખાલી જમ્મુ કાશ્મીર એટલું યાદ રાખજો, ડિસ્ટ્રિક્ટની યાદ રાખવાની જરૂર નથી. કારણ કે જમ્મુ કાશ્મીરની જે સ્ટેટ પબ્લિક કમિશન જે છે એની પરીક્ષા આપવાની નથી. તો માત્ર બે આતંકવાદીઓ હતા તેમને આવી અને આ બધાને મારી અને જતા રહ્યા. બરાબર, તો એ એક રીતે વિચારો છે, એવી બાબત છે. અને એની અંદર પણ કમાન્ડિંગ ઓફિસર અને એ બધા હતા એ બધાને મારી, ઉચ્ચ કક્ષાના જે રેન્ક ધરાવતા લોકો હતા તેને મારી જતા રહ્યા. જેની અંદર એક તો કર્નલ હતા અને એક તો મેજર હતા. કર્નલ અને મેજરને પણ મારીને જતા રહ્યા છે. તો આ કંઈક વિચારો જેવી બાબત છે. અને ભારતે આ સુરક્ષા બદલવી જોઈએ. બરાબર, જોકે ભારતના જે સુરક્ષા જવાનો છે એમને પણ સારું જ કાર્ય કરી રહ્યા છે. એમને પણ પોતાનો જીવ જોખમમાં મૂકી અને કાર્ય કરી રહ્યા છે. બરાબર, જો અહીંયા કર્નલનો સ્પેલિંગ ફરીથી એકવાર તમે જોઈ લો, COLONEL, કર્નલનો સ્પેલિંગ શું થાય છે? COLONEL, વ્યવસ્થિત તમે જોઈ લેજો, કારણ કે લાસ્ટમાં હું તમને પ્રશ્ન પણ પૂછીશ. બીજું જોઈએ. બરાબર, આ જે હુમલો થવાની હતી તો તેમની ઇન્ટેલિજન્સ, તેની માહિતી તેમને પહેલાં જ મળી ગઈ હતી. ઇન્ટેલિજન્સ ધેટ ટેરરિસ્ટ વર પ્રેઝન્ટ ઇન હાઉસ ઇન, આ જે ગામની અંદર જે આ જે ગામ હતું ત્યાં આતંકવાદીઓ ત્યાં મોજૂદ છે એ તેમને પહેલાં જ માહિતી મળી ગઈ હતી અને તેઓ ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ તેમ છતાં પણ આવું થઈ ગયું તો વિચારવું જોઈએ. સિન્સ ધ બિગિનિંગ ઓફ ધ યર, 2020ની શરૂઆતથી 127 દિવસની અંદર 55 ટેરરિસ્ટ મારી નાખવામાં આવેલા છે. એટલે એનો મતલબ એમ કે રફલી વન એન્કાઉન્ટર એવરી ટુ ડે, દર બે દિવસે એક આતંકવાદીને મારી નાખવામાં આવેલો છે. દિવસે અને દિવસે કાશ્મીરની અંદર આ આતંકવાદી હુમલાઓ વધતા જાય છે, તો એનું કંઈક સમાધાન લાવવું જોઈએ. બરાબર, આગળ જોઈએ. ઇટ્સ ટાઈમ ફોર, આગળનો આર્ટિકલ છે, ઇટ્સ ટાઈમ ફોર અ વર્ચ્યુઅલ જ્યુડિશરી. વર્ચ્યુઅલ એટલે શું? વર્ચ્યુઅલ એટલે કે આભાસી. વર્ચ્યુઅલ એટલે એવી વસ્તુ કે જેને આપણે જોઈ શકીએ પરંતુ ટચ ના કરી શકીએ, એવી વસ્તુ કે જેને આપણે ટચ કરી શકીએ નહીં. બરાબર, આની વર્ચ્યુઅલ જ્યુડિશરી એટલે કે ન્યાયતંત્રને વર્ચ્યુઅલ આભાસી લાવવાની વાત કરવામાં આવેલી છે. અને બધા જે સુપ્રીમ કોર્ટની અંદર અથવા તો બધી જ કોર્ટની અંદર જેટલી પણ કોર્ટ છે, જેટલી પણ અદાલતો છે, એ બધાની અંદર જેટલા પણ કેસ પેન્ડિંગ છે, જેટલા પણ કેસ બાકી છે, એ બધાને ઝડપથી નિકાલ લાવવા માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. વિડીયો કોલના માધ્યમથી, વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી, વર્ચ્યુઅલ જ્યુડિશરીના માધ્યમથી તે બધા કેસોનો નિકાલ કરી શકીએ છીએ. તમને ખ્યાલ જ હશે, આપણે આની પહેલાં પણ આગળ એક આ જ પ્રકારનું આર્ટિકલનું ડિસ્કશન કરેલું હતું, તો એવો જ આર્ટિકલ અહીંયા આપેલો છે. તો વર્ચ્યુઅલ જ્યુડિશરી, આભાસી ન્યાયતંત્રથી શું થશે? ઓન ઇટ નોટ ઓનલી રિડ્યુસ કોસ્ટ, આના કારણે પૈસાની બચત થશે, સાથે સાથે સમયની પણ બચત થશે અને સ્પીડી ડિસ્પોઝિશન ઓફ કેસ, ખૂબ ઝડપથી કેસનો નિકાલ થઈ જશે. આની અંદર અમુક સુઝાવ આપવામાં આવેલા છે એ આપણે જોઈએ. બરાબર, મેની એક્ટિવિસ્ટ કેન સિમ્પલી બી ડન ઓનલાઈન. ઘણી બધી અત્યારે આપણે ખબર પડી ગઈ છે કે ઘણી બધી પ્રવૃત્તિઓ જે છે એની માટે બહારે જવાની જરૂર જ નથી, ઘરે બેઠા બેઠા ઓનલાઈન જ થઈ જાય છે. જેમ કે જો આપણી પાસે અત્યારે કેવા કેવા એપ છે, તો એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી, ઉબર, ઓલા, ઝોમેટો, આવા બધા એપ છે કે બધી વસ્તુ ઓનલાઈન જ થઈ ગઈ. કે ઘરે બેઠા હોય અને આપણને એવું થયું કે સારું વાલો ખાવાનું મન થઈ ગયું, બરાબર, તો ઝોમેટોમાંથી ખાવાનો ફૂડ ઓર્ડર, ખોરાકનો ઓર્ડર દઈ દીધો, તાત્કાલિક આપણે ઘરે પહોંચી ગયું. સ્વિગીમાંથી ખાવાનો ઓર્ડર દઈ દીધો. બરાબર, આપણે ક્યાંક જવાનું છે, બરાબર, ટેક્સીની અંદર ટેક્સી જોઈએ છે, તો ઉબર, ઓલા, ડાયરેક્ટ ટેક્સીનો ઓર્ડર દઈ દીધો. એમેઝોનમાંથી વસ્તુ મંગાવી લીધી. એટલે આને આપણું જે જીવન ધોરણ જે છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવવાની રીત જે છે, એની અંદર પણ ઘણો સુધારો લાવી દીધો છે. એને વધારે ઇઝી બનાવી દીધું છે, સરળ બનાવી દીધું છે. અને અત્યારે લોકડાઉનના સમયની અંદર વર્ક ફ્રોમ હોમ, ઘરેથી કામ કરો, એ એક નોર્મલ વસ્તુ બની ગઈ છે. બરાબર, હવે મેની હર્ડલ્સ, અત્યારે ન્યાયતંત્રની અંદર ઘણા બધા હર્ડલ્સ, ઘણી બધી સમસ્યાઓ છે. કઈ કઈ સમસ્યાઓ છે એ જોઈએ. તો ઇકોનોમિક સર્વે 2019-20નો જે ઇકોનોમિક સર્વે આવે છે, ઇકોનોમિક સર્વે જે છે એ બજેટના એક દિવસ પહેલાં આવે છે, બજેટના એક દિવસ પહેલાં. તો આ વખતના 2019-20ના ઇકોનોમિક સર્વેની અંદર એક ચેપ્ટર છે, કયું? તો કે પેન્ડન્સી ઓફ ટેક્સ કેસીસ એન્ડ રેવન્યુ કેસીસ. જ્યુડિશરીની અંદર, ન્યાયતંત્રની અંદર ટેક્સ અને રેવન્યુ, ટેક્સ એટલે કે કર અને રેવન્યુ એટલે કે મહેસૂલ સંબંધિત જે કેસ જે છે એ પેન્ડિંગ છે, એના સંબંધિત એક ચેપ્ટર છે. અને એની અંદર એવું કીધું છે કે ઘણા બધા કેસ ટેક્સ અને રેવન્યુ સંબંધિત પેન્ડિંગ એટલે કે પેન્ડિંગ છે. બરાબર, તો તેની માટે ઇકોનોમિક સર્વેએ એવું કારણ આપેલું છે કે આની માટે શું વાંધો છે. આનો વાંધો એ છે કે કોર્ટ પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને જજ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. બરાબર, આપણી પાસે પૂરતા જજ નથી અને આપણી માટે આપણી પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એટલે કે જોઈએ એટલી કોર્ટ નથી અને જજ નથી અને સંખ્યા ઓછી છે, એવું કારણ આપેલું છે. કોણે? ઇકોનોમિક સર્વે. પરંતુ આર્ટિકલની અંદર રાઇટર એવું કહેવા માંગે છે કે આ વાત ખોટી છે. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે બધી વસ્તુ પણ છે, પૂરતા પ્રમાણમાં અદાલતો પણ છે, પૂરતા પ્રમાણમાં જજ પણ છે, બધી જ વસ્તુ છે. આપણે જો આ વર્ચ્યુઅલ જ્યુડિશરીનો ઉપયોગ કરીએ તો ખૂબ સરળતાથી આપણે આ બધી વસ્તુ કરી શકીએ છીએ. બરાબર, અને બધી વસ્તુનો ઓનલાઈન ઉપયોગ કરીએ તો, જો પહેલાં તો આપેલું છે અહીંયા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ગ્રોસલી અંડર યુટિલાઇઝ. આપણી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એનો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકતા નથી, બરાબર. જેમ કે ટ્રિબ્યુનલ, ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલ જે છે એ માત્ર ઓનલી હાફ ડે ઓફ ધ ટાઈમ, બરાબર, માત્ર અડધો દિવસ જ કામ કરે છે. તો એવું કાર્ય હોવું જોઈએ, આખો દિવસ એમને કામ કરાવવું જોઈએ. ટ્રિબ્યુનલનો મતલબ શું થાય? ટ્રિબ્યુનલ એટલે કે સ્પેશિયલ પ્રકારની કોર્ટ, અમુક ખાસ પ્રકારની અદાલત. ટ્રિબ્યુનલની અંદર જેમ કે જો એનજીટી, તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો આની અંદર પર્યાવરણ સાથે સંબંધિત મામલા હોય તો તે જ ત્યાં છે. તો તેના કારણે ટ્રિબ્યુનલ એટલે કે ખાસ અદાલતો શા માટે બનાવેલી, કે જેના કારણે જે નોર્મલ અદાલત જે છે, નોર્મલ કોર્ટ્સ, તેની ઉપર કેસનું ભારણ ઘટાડી શકાય, બરાબર. એનજીટી, તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો આની અંદર માત્ર જે પર્યાવરણના ચુકાદાઓ છે એ જ આવશે, બરાબર. પછી ફોરેનર ટ્રિબ્યુનલ, ફોરેનર્સ ટ્રિબ્યુનલ, તો માત્ર નાગરિકતા સંબંધિત કેસ હશે એ જ અહીંયા આવશે, બરાબર. તો એવી રીતે અલગ અલગ ટ્રિબ્યુનલ્સ બનાવેલી છે. તો અહીંયા કીધેલું છે કે ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલ, કે ટેક્સ સંબંધિત કોઈ કેસ હોય તો એ બધા ક્યાં આવશે? ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલની અંદર. તો તે માત્ર અડધો દિવસ જ કામ કરે છે, અને તો એવું ચાલે નહીં, તેમને આખો દિવસ કાર્ય કરાવવું જોઈએ. બીજું, મોસ્ટ કોર્ટ્સ આર ક્લોઝડ ફોર ક્રિસમસ એન્ડ સમર વેકેશન. મોટાભાગની કોર્ટ જે છે એ 25 ડિસેમ્બર એટલે કે નાતાલના દિવસે રજા રાખી દે છે, અને સમર વેકેશન, ઉનાળાનું વેકેશન પણ લઈ લે છે, બરાબર. તો આવું કાર્ય હોવું જોઈએ. એક તો ઘણા બધા કેસ પેન્ડિંગ છે, તો એ બધું પહેલા એનો નિકાલ લાવવો જોઈએ, આ રજા ની બધું ભોગવવું જોઈએ નહીં. હાઈકોર્ટ એન્ડ ધ સુપ્રીમ કોર્ટ ડીલ વિથ ધ ઇસ્યુ ઓન ઇન્ટરપ્રિટેશન ઓફ ધ લો. અહીંયા ખૂબ મહત્વની વસ્તુ આપેલી છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું જ્યારે જજ લોકો જે છે એ કેસ સાંભળતા હોય અથવા કેસનો ચુકાદો હોય, તો ત્યારે તેમનું મુખ્ય કાર્ય શું હોય છે? ઇન્ટરપ્રિટેશન ઓફ ધ લો એટલે કે અનુકરણ કરવું અથવા તો તેની અંદર અર્થઘટન કરવું. ઇન્ટરપ્રિટેશનનું યોગ્ય ગુજરાતી શું થાય? અર્થઘટન કરવું, બરાબર. અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન કરવાનું કાર્ય કરે છે, આ તમને ખબર હોય છે. અહીંયા એક વર્ડ આપેલો છે માલ પ્રેક્ટિસિસ. માલ પ્રેક્ટિસિસનો મતલબ થાય ગેરરીતિ. માલ પ્રેક્ટિસિસનો મતલબ શું થાય? ગેરરીતિ અથવા અનીતિ. કોઈ વ્યક્તિ ગેરરીતિ કરતો હોય, અનીતિ કરતો હોય તો તેને, બરાબર, પરીક્ષામાં એવું કહે કે પરીક્ષામાં બે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાય, તો એ માલ પ્રેક્ટિસની વાત કરતા હોય છે. હવે જો અહીંયા ખૂબ મહત્વનો આર્ટિકલમાં ઓથર દ્વારા સુઝાવ આપવામાં આવેલો છે, એ એવું કહેવા માંગે છે કે અત્યારે એવું થઈ શકે વર્ચ્યુઅલ કોર્ટ દ્વારા કે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હોય, જેટલા પણ પ્રૂફ હોય, આ બધી વસ્તુ જે છે એ ડાયરેક્ટ તે મેઇલ દ્વારા જજ સુધી પહોંચાડી દેવામાં આવે. તો જજ જે છે એમની પાસે મેઇલ આવી જાય બધા ડોક્યુમેન્ટનો, બધા સબૂતનો, બધા એવિડન્સનો, તો તેઓ એની સ્ટડી કરી અને વ્યવસ્થિત રીતે જજમેન્ટ આપી શકે છે, જેના કારણે તેમની પાસે પ્રોપર ઇન્ફોર્મેશન આવી જાય. જો અત્યારની પરિસ્થિતિની અંદર શું થાય છે કે અમુક વાર કેસ જે છે એની ઉપર તારીખ પે તારીખ પે તારીખ એવું તે થાય છે, કેસ ઘણા બધા લાંબા વર્ષો સુધી ચાલે છે, અને ઘણી બધી વાર એવું કે વકીલ ટાઈમે નો આવે, જજ ટાઈમે નો આવે, ગવાહ ટાઈમે નો આવે, બરાબર. તો એના કારણે વધારે અને વધારે સમય થાય છે, બરાબર. અને બાના પણ કેવો હોય તો કે હું ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો અથવા મારી ટ્રેન લેટ હતી, આવા બધા બાના હતા. પરંતુ જો ઓનલાઈન કરી દેવામાં આવે તો આવા કોઈ બાના ચાલશે નહીં. તો કે ઈમેલ દ્વારા જજ સુધી બધી માહિતીઓ પહોંચાડી શકાય. પછી વેધર ધ જજ રિક્વાયર્સ ક્લેરિફિકેશન. જો જજને વધારે કોઈ માહિતી જોતી હોય તો તે પણ ઈમેલ દ્વારા મંગાવી શકે છે. જજ આફ્ટર અને આ બધી માહિતી મેળવ્યા પછી જજ જે છે એ વકીલ અને એ બધાને ફરીથી મેઇલ કરી શકે છે કે આવી રીતે કરો, બરાબર. તો મેઇલનો ઉપયોગ કરી શકાય છે. પછી શું આપેલું છે? વિઝિટ્સ ટુ કોર્ટ્સ એન્ડ લોંગ વેઇટિંગ અવર્સ વિલ બી મોર એન એક્સેપ્શનલ રૂલ, બરાબર. તો આવી રીતે જો વર્ચ્યુઅલ કોર્ટ બનાવવામાં આવશે તો આના કારણે શું થશે કે આપણે વારંવાર કોર્ટમાં જવાની જરૂર પડશે નહીં, ત્યાં ધક્કા ખાવા પડશે નહીં, અને ત્યાં લોંગ વેઇટિંગ, ત્યાં લાંબા સમય સુધી આપણે રાહ પણ જોવી પડશે નહીં, આપણે જે રાહ જોવી પડે એ બધી વસ્તુ દૂર થઈ જશે, બરાબર. આગળનો આર્ટિકલ જોઈએ. આગળનો આર્ટિકલ છે બુસ્ટ વેજીસ ટુ સ્ટિમ્યુલેટ ઇન્ડિયાઝ ગ્રોથ, બરાબર. આગળના આર્ટિકલમાં આપણે જોયું કે અભિજીત બેનર્જી દ્વારા શું કહેવામાં આવેલું કે લોકોના બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ પૈસા નાખવા જોઈએ, લોકોને ઇકોનોમીની અંદર, અર્થતંત્રની અંદર પૈસાનો ફ્લો વધારવો જોઈએ. તો આ આર્ટિકલમાં એવું કહે છે બુસ્ટ વેજીસ. વેજ એટલે વેતન, વેજનું ગુજરાતી શું થાય? વેતન, બરાબર. જો વેજ એટલે પગાર નો થાય, પગારને ઇંગ્લિશમાં કહેવાય સેલરી, વેજ એટલે થાય વેતન. જે એક દિવસનું કાર્ય કરતા હોય અને એક દિવસ પ્રમાણે વેતન મળતું હોય તો તેને વેજીસ કહેવાય. તો બુસ્ટ વેજીસ, વેતનની અંદર, લોકોના વેતનની અંદર વધારો કરવાની જરૂર છે, બૂસ્ટ કરવાની જરૂર છે, બરાબર. જો ભારતનો વિકાસ કરવો હોય તો અત્યારે, અત્યારના સમયની અંદર જો અહીંયા આ ચિત્ર પણ તમે જોઈ શકો છો કે એક કેળા માટે, એક વસ્તુ માટે લોકો કેટલી પડાપડી કરી રહ્યા છે, બરાબર. બૂસ્ટ વેજીસ, વેતનમાં વધારો કરવાની જરૂર છે. અહીંયા જો બીજો એક સુંદર આર્ટિકલ આપેલો છે કે હરિયાણા ગવર્મેન્ટ દ્વારા લીકર ઉપર કોવિડ સેસ લગાવવામાં આવેલો છે. લીકર એટલે કે દારૂ ઉપર, હરિયાણા ગવર્મેન્ટ દ્વારા દારૂ ઉપર કોવિડ સેસ લગાવવામાં આવેલો છે. પહેલાં તો જો આપણે એક મહત્વની વસ્તુ સમજી લઈએ કે લીકર એટલે કે દારૂ જે છે એ રાજ્ય સરકારનો વિષય છે. દારૂ ઉપર, દારૂ જે છે એને જીએસટીના દાયરામાં લાવવામાં આવેલો નથી, અને એની ઉપર ટેક્સ લગાવવાનું કાર્ય જે છે એ રાજ્ય સરકારનું છે. તો ઘણા બધા રાજ્ય સરકારો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે આ COVID-19ના સમયમાં આ બધું લોકડાઉન જે છે તો એમાં દારૂની દુકાનો જે છે એને ખોલવામાં આપવામાં આવે, ખોલવામાં આવે. કેમ?
કારણ કે દારૂ ઉપરનો જે ટેક્સ છે એ રાજ્ય સરકારો માટે એક સારી વસ્તુ છે. કેમ? કારણ કે રાજ્ય સરકારને આનેથી ઘણો બધો ફાયદો થાય છે. આને રેવન્યુ ઇન્કમ છે, આનેથી રાજ્ય પાસે ઘણી બધી ઇન્કમ, ઘણા બધા પૈસા આવે છે. કારણ કે સૌથી વધુ ટેક્સ જે છે એ આની ઉપર લગાડવામાં આવે છે, બરાબર. લિકર એટલે કે દારૂ ઉપર લગાડવામાં આવે છે, અને એના કારણે હરિયાણા સરકાર દ્વારા કોવિડ સેસ લગાવવામાં આવ્યો છે. હવે જો બીજી બે વસ્તુ તમે સમજી લો, એક તો સેસ અને એક તો સરચાર્જ. સેસ અને સરચાર્જ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ તમે સમજી લો. તો સેસ જે છે એ કોઈ સ્પેશિયલ ટોપિક ઉપર લગાવવામાં આવે, જ્યારે સરચાર્જ જે છે એ કોઈ ટોપિક ઉપર ન લગાવવામાં આવે, બરાબર. પરંતુ સરચાર્જ જેટલો પણ ટેક્સ થતો હોય એ ટેક્સની ઉપર ટેક્સ લગાવવામાં આવે, બરાબર. તો સરચાર્જ એટલે શું? તો કે ટેક્સ ઉપર ટેક્સ, ટેક્સ ઉપર ટેક્સ. અને સેસ એટલે શું? તો કે સેસ એટલે કે કોઈ સ્પેશિયલ વસ્તુ ઉપર લગાવવામાં આવેલો હોય. તો હરિયાણા સરકારે અત્યારે દારૂ ઉપર લગાવી દીધો છે. કયો? કોવિડ સેસ, કોવિડ સેસ લગાવેલો છે, બરાબર. તો આની સિવાય પણ બહુ પહેલા સ્વચ્છતા સેસ લગાવવામાં આવેલો. તો સ્વચ્છતા સેસ, તો સેસની અંદર જે પૈસા ભેગા થાય, સેસની અંદર જેટલા પણ પૈસા ભેગા થાય એ માત્ર તે ટોપિક ઉપર, તે જે પહેલાં કીધું હોય તે વસ્તુ ઉપર જ તેનો ઉપયોગ કરી શકે, પછી તેનો બીજો ઉપયોગ ન કરી શકે. હવે હરિયાણા સરકારને આની અંદર જેટલા પૈસા મળશે તો એ માત્ર કોવિડ 19ના ઉપચાર માટે તેનો ઉપયોગ કરી શકે, પછી બીજી જગ્યાએ તેને વાપરી શકાય નહીં, બરાબર. તો સેસ અને સરચાર્જ એટલે તમે સમજ્યાશો, સરચાર્જ એટલે ટેક્સ ઉપર ટેક્સ, અને સેસ એટલે કોઈ સ્પેશિયલ ટોપિક ઉપર હોય તે, બરાબર. આની પહેલાં સ્વચ્છતા સેસ પણ હતો, હેલ્થ સેસ પણ હતો, ઉત્તર પ્રદેશની અંદર કાવ સેસ, કાવ ગાયોના રક્ષણ માટે પણ સેસ લગાવવામાં આવેલો હતો, બરાબર. તો આવા અલગ અલગ સેસ લગાવવામાં આવેલો છે. સેસ અને સરચાર્જ ઉપર જીપીએસસી દ્વારા એક સ્ટેટમેન્ટ વાળો પ્રશ્ન પણ પૂછવામાં આવી ચૂકેલો છે, બરાબર. એની અંદર મુખ્ય આ જ હતું, આ ખાલી આટલો કોન્સેપ્ટ તમને ખબર હોય કે સરચાર્જ એટલે ટેક્સ ઉપર ટેક્સ, અને સેસ એટલે કોઈ સ્પેશિયલ ટોપિક ઉપર, આ તમને આટલી વસ્તુ ખબર હોય તો તમે તેનો આન્સર કરી શકતા હતા, બરાબર. તો આ તમારી મહત્વની વસ્તુ હતી. હરિયાણાના સીએમ કોણ છે એ પણ જોઈ લઈએ, મનોહરલાલ ખટ્ટર છે, બરાબર, મનોહરલાલ ખટ્ટર. અને આના કારણે આમને આજે સેસ લગાવેલો છે લીકર ઉપર, તો તેના કારણે તેમને વેટને અમેન્ડમેન્ટ કરી, વેટમાં સુધારો કરવાની જરૂર પડી છે. વેટ શું છે? વેલ્યુ એડેડ ટેક્સ 2003નો કાયદો છે, 2003નો વેટ કાયદો, વેલ્યુ એડેડ ટેક્સ, બરાબર. એને સુધારો કરવાની જરૂર પડેલી છે, અને ઓર્ડિનન્સ દ્વારા આ બધી વસ્તુ કરેલી છે. ઓર્ડિનન્સ એટલે તમને ખબર જ હશે, ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ. ઓર્ડિનન્સ લાવવાનો પાવર કોની પાસે છે? તો એક તો રાષ્ટ્રપતિ પાસે છે, અને એ તો ગવર્નર પાસે છે. કેન્દ્ર લેવલે રાષ્ટ્રપતિ પાસે, રાજ્ય લેવલે ગવર્નર પાસે. રાષ્ટ્રપતિ પાસે પાવર છે 1, 2, 3 પ્રમાણે, 123 પ્રમાણે, અને ગવર્નર પાસે છે 213 પ્રમાણે. ક્યારે લાવી શકાય છે? જ્યારે કોઈપણ એક ગૃહ જે છે એ સત્તામાં ન હોય, કોઈપણ એક ગૃહમાં રજા ચાલતી હોય, વેકેશન ચાલતું હોય, ત્યારે લાવી શકાય છે, બરાબર. બીજો અહીંયા મહત્વનો આર્ટિકલ છે, 3 ઇન્ડિયન ફોટોગ્રાફર્સ વિન પુલિત્ઝર પ્રાઇઝ. ભારતના 3 ફોટોગ્રાફર પુલિત્ઝર પ્રાઇઝ જે છે, પુલિત્ઝર એવોર્ડ જે છે એ જીતી ચૂક્યા છે. પહેલાં તો એ ખબર હોય કે પુલિત્ઝર પ્રાઇઝ કોની સાથે સંબંધિત છે, તો પત્રકારત્વ ક્ષેત્રે સંબંધિત છે. પત્રકારની દ્રષ્ટિએ જે કોઈ સારું કાર્ય કરે, પત્રકાર કોઈ સારું કાર્ય કરે, બરાબર, તો તેને પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવે છે. તો ભારતના કયા 3 લોકો છે એ આપણે જોઈએ. તે 3 લોકો છે મુખ્તાર ખાન, યાસિર દાર અને ચન્ની આનંદ. આ 3 લોકો એ છે કે જેણે કાશ્મીરની અંદર ફોટો પાડવાનું કાર્ય કર્યું હતું, બરાબર. કાશ્મીરના આતંકવાદી ઇલાકાની અંદર ફોટા પાડવાનું કાર્ય કરેલું હતું મુખ્તાર ખાન, યાસિર દાર અને ચન્ની આનંદ આમના દ્વારા. એટલે એમને આ પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવ્યો છે. કોની સાથે સંભળાયેલો છે તે પણ ખબર હોય છે. પ્રાઉડ મોમેન્ટ ફોર ઓલ ઇન અવર ટ્રાઇબ અક્રોસ જમ્મુ. જમ્મુ કાશ્મીરના જે વેટેરન જર્નલિસ્ટ હતા, જર્નલિસ્ટ સાથે પણ સંકળાયેલો છે, બરાબર. તેમણે પણ આની તારીફ કરેલી છે, એવું કીધેલું છે કે આ અમારી માટે ગૌરવનો પળ છે. વેટેરનનો મતલબ તમારે યાદ રાખવું જોઈએ, વેટેરનનો મતલબ થાય અનુભવી. વેટેરનનો મતલબ શું થાય? અનુભવી, અનુભવી, બરાબર. આગળ જોઈએ. હવે જો ભારત સરકાર અને નેવી, ઇન્ડિયન નેવી જે છે એના દ્વારા જે માલદીવ અને યુએઈમાં ભારતના લોકો ફસાયેલા છે તેમને કાઢવા માટે ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. તો ડાયરેક્ટ એવો ક્વેશ્ચન પૂછાઈએ કે ઓપરેશન સમુદ્ર સેતુ શું છે? ઓપરેશન સમુદ્ર સેતુ શું છે? તો ઓપરેશન સમુદ્ર સેતુ જે છે એ માલદીવની અંદર ભારતના લોકો ફસાયેલા છે તેને કાઢવા માટેનું, તેમને ત્યાંથી અહીંયા ભારતમાં લાવવા માટેનું ઓપરેશન છે, બરાબર. INS જલસ્વ અને INS મગર આ જે છે આ 2 શીપ મોકલવામાં આવેલી છે. અહીંયા તમે શીપ પણ જોઈ શકો છો, બરાબર. માલદીવ એ ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગરની અંદર આવેલો એક આઇલેન્ડ છે. આઇલેન્ડ એટલે તમે સમજતા હશો, આઇલેન્ડ એટલે જેની ચારેય બાજુ પાણી હોય એને આઇલેન્ડ કહેવાય. એટલે તો નેવી દ્વારા આ ઓપરેશન કરવામાં આવેલું છે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે સમુદ્ર સેતુ ઓપરેશન કોના દ્વારા શરૂ કરવામાં આવેલું છે, બરાબર. કોની માટે શરૂ કરવું? સ્ટાન્ડર્ડ એ વર્ડ આપેલો છે, સ્ટાન્ડર્ડ એટલે કે ફસાયેલા, બરાબર. ત્યાં ફસાયેલા લોકોને, ત્યાં ફસાયેલા લોકોને કાઢવા માંડ્યું. હવે માલદીવ જે છે, માલદીવનું પાટનગર પણ ખબર હોય છે. માલદીવનું પાટનગર છે માલે. માલદીવનું પાટનગર શું છે? માલે, બરાબર. જો એ મેપની અંદર પણ જોઈ શકો છો, માલદીવ જે છે એ આઇલેન્ડ એટલે કે
द्वीप छे बराबर शू छे द्वीप एटले के तेनी चारे बाजू पानी छे तो अहींया व्यवस्थित देखातुं नथी आ भारत छे अने अहींया तमे जोई शको छो तो पहला तो ए खबर होवी जोईए भारतनी दक्षिणे छे भारतनी दक्षिणे अथवा तो दक्षिण पश्चिमनी अंदर बीजू हिंद महासागर नी अंदर छे कई जगह हिंद महासागर नी अंदर कारण के एवो क्वेश्चन पूछे के क्या महासागर नी अंदर छे मालदीव तो हिंद महासागर में હવે આ પેન્ડેમિકની વચ્ચે પણ ચાઇના દ્વારા એક રોકેટ લોન્ચ કરવામાં આવેલું છે બરાબર તો આ રોકેટનું નામ શું છે એ બધી વસ્તુ તમને ખબર હોય તો નામ છે રોકેટનું લોંગ માર્ચ 5B રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે શેમાં ઉપયોગ થશે તો ચાઇનાની એવી ઈચ્છા છે કે એઓ ચંદ્ર ઉપર જતા રહે તો ચંદ્ર ઉપર મોકલવા માટે અથવા તેમના વ્યક્તિઓને એસ્ટ્રોનેટ ત્યાંના અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે આ રોકેટ લોન્ચ કરવામાં આવેલું છે બરાબર ચાઇનાની એવી ઈચ્છા છે કે તેઓ 2022 સુધીમાં ચંદ્ર ઉપર જતા રહે અને સમાનવ અવકાશયાન પણ કરે બરાબર અત્યાર સુધીમાં અમેરિકા એક જ એવો દેશ છે કે જેણે ચંદ્ર ઉપર કોઈ વ્યક્તિને મોકલેલો છે બીજા કોઈ મોકલેલો નથી તો ચાઇના એવું કહે છે કે અમારે પણ મોકલવું છે અને એવું નથી કે ચાઇનાએ પહેલાં તો તમારે આ યાદ રાખવાનું છે કે લોંગ માર્ચ 5B રોકેટનું નામ શું છે લોંગ માર્ચ 5B તો લોંગ માર્ચ 5B આની પહેલાં પણ ચાઇનાએ એપ્રિલમાં ઘણા બધા ટેસ્ટ કરેલા હતા બરાબર 7A અને 3B ને એ બધા પરંતુ એ બધા ફેલ રહ્યા હતા એટલે કે પહેલી જ વારમાં સફળતા મળી ગઈ નથી આની પહેલાં પણ ટેસ્ટ કરેલા હતા બરાબર હવે જો આજે એક સુંદર કાર્ટૂન પણ આપેલું છે તો તમે આ કાર્ટૂન પણ જોઈ શકો છો જો કાર્ટૂનની અંદર શું છે કે આ લાંબી લાઇન છે આ બધી લાંબી લાઇન છે તો અહીંયા આ વ્યક્તિ કહે છે કે આ લાંબી લાઇન શેની છે આ ખાવા માટેની લાઇન નથી ખાવા માટેની લાઇન તો અહીંયા છે ખોરાક માટેની લાઇન તો અહીંયા છે આ લાંબી લાઇન રહી આ તો દારૂ પીવા માટેની છે બરાબર અત્યારે અમુક રાજ્યની અંદર દારૂની દુકાનો ખોલી દેવામાં આવી છે લીકર શોપ્સ બરાબર તો એની માટેની આ ખૂબ લાંબી લાઇન છે તો ભારતીય સમાજમાં કેવા પ્રકારના લોકો છે એની એક પ્રકારની માનસિકતા પણ દર્શાવે છે કે લોકો ખોરાક પાછળ એટલા ગાંડા નથી જેટલા અહીંયા લીકર પાછળ છે બરાબર તો આશા કરું કે તમને કંઈક નવી વસ્તુ સમજાણી હશે અને જો વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરી શકો છો મને ખ્યાલ છે કે તમે બધા બહુ બિઝી હોવ છો અને વિડીયો લાઇક કરવામાં તમને થોડી મજા નહીં આવતી હોય પરંતુ તમે થોડો ટાઈમ કાઢી અને લાઇક કરી શકો છો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો બરાબર અને ક્યાં આવેલા હજી પૂરું નથી થયું બાકી છે માત્ર લેવાની જ મેળવવાની જ ગણતરી ના રાખો કંઈક આપવાની પણ ભાવના રાખો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જશે ને અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો સો આઈ ધ હાર્દિક પરમાર સાઇનિંગ ઓફ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો ટિલ ધેન ગુડ બાય એન્ડ ટેક કેર